નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર હવે અલગ અલગ વિષય પ્રમાણેના આપણે આ જે વાત કરી રહ્યા છીએ જેમાં ધોરણ નવ વિજ્ઞાન વિષયની અંદર પાઠ દસમા હોય છે ગુરુત્વાકર્ષણ આ વિષય વિજ્ઞાન વિષયના દસમા પાઠના જે સ્વાધ્યના પ્રશ્નોત્તર છે એ સ્વાધ્યના પ્રશ્નો આપણે અલગ અલગ દાખલા સહિતના જે આવે છે એ અહીં આપણે ચર્ચા કરવાના છે એ પહેલાં જો નવા વિદ્યાર્થીઓ હોય ચેનલને જેને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એવા વિદ્યાર્થીઓ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા જેટલા વિડીયો મુકાય છે એમની નોટિફિકેશન તમને આવી જાય કે આ વિડીયો અત્યારે મુકાયેલો છે તો ત્યારે તમે એ વિડીયો તાત્કાલિક જોઈ શકો છો તો આવા સ્વાધ્યના પ્રશ્નોથી તમારું જ્ઞાન પણ વધશે અને આવનારી પરીક્ષાની તૈયારી પણ થશે ઉપયોગી થશે તો વિડિયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ આ પ્રશ્નો પ્રશ્નોત્તર ઉપયોગી થાય અલગ અલગ પ્રશ્નો જોતા જઈએ પહેલો પ્રશ્ન છે જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે તેનો જવાબ આપણે લખી શકીએ કે એમ વન અને એમ ટુ દળ ધરાવતા ડી અંતરે રહેલા બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે બે દળ ધરાવેલા છે કોઈ પણ આપણે ધારી લીધા છે એમની વચ્ચેનું અંતર કેટલું છે ડિસ્ટન્સ છે ડી બરાબર તો એના વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને આપણે ફોર્સ એટલે કે એફ વડે દર્શાવીએ ફોર્સ માટે એફ એફ બરાબર જી છે એ ગ્રેવિટેશનલ ફોર્સ છે ગુરુત્વાકર્ષણનો અચણાંક જી એમ વન ઇન્ટુ એમ ટુ અપોન ડીનો સ્ક્વેર હવે જો ડી ડેસ આપણે ધારીએ એમની અંદર ડિસ્ટન્સ છે એટલે કે અંતર છે એ અડધું કરીએ છીએ તો ડી એટલે કે ડી બાય ટુ તો શું થાય તો એનું સમીકરણ થાય એફ ડેસ બરાબર જી ઇન્ટુ એમ વન એમ ટુ રહેશે છેદમાં ડીની જગ્યાએ ડી D એનો વર્ગ ડી ડેશની કિંમત મૂકી દઈ ડીના છેદમાં બે તો જી ઇન્ટુ એમ વન એમ ટુ અપોન ડીના છેદમાં બેનો વર્ગ તો ડીનો વર્ગના છેદમાં ચાર ચાર ઉપર તો ચાર ગુણ્યા જી એમ વન એમ ટુ ડીનો વર્ગ એટલે સમીકરણ એક અને બે પરથી કહી શકીએ એફડેસ બરાબર ફોર એફ એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ચાર ગણું થાય બરાબર કેટલા ગણું થશે અહીંયા તમે જોઈ શકો છો એફ બરાબર જી ઇન્ટુ એમ વન એમ ટુ પોઈન્ટ ડી છે એની જગ્યાએ ચાર ગુણ્યા જી ઇન્ટુ એમ વન એમ ટુ ડી થઈ ગયું એટલે આ એક ગણું હતો એની જગ્યાએ કેટલું ગણો થઈ ગયું ચાર ગણું તો એફડેસ બરાબર ફોર એફ લખી શકીએ એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ચાર ગણું જેટલું થાય છે બીજો છે દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે તો પછી એક ભાર પદાર્થ એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ પડતો નથી તેનો જવાબ લખી શકીએ કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી એમ ઈ દળવાળી પૃથ્વી અને એમ દળવાળા પદાર્થ વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર જી ઇન્ટુ એમ ઈ ઇન્ટુ એમ અપોન આર ઈનો સ્ક્વેર બરાબર હવે બંને દળને એમાં એક પૃથ્વીનું દળ છે ને એમ ઈ વડે દર્શાવેલું છે અને બીજું એમ દળવાળો પદાર્થ છે ને સ્મોલ એમ વડે દર્શાવેલું છે અને પૃથ્વીની ત્રીજીયાને આર ઈ વડે દર્શાવેલી છે જેનો છેદમાં આર ઇ સ્ક્વેર થશે જી તો ગુરુત્વાકર્ષણનો અચણાંક છે તો હવે નિટર્નના ગતિના બીજા નિયમ ઉપરથી આપણે કીધું છે એફ બરાબર એમ બરાબર જ્યાં જીનું મૂલ્ય છે દરેક જગ્યાએ કેવું છે અચળ રહે છે તો એમ જી બરાબર અહીંયા કિંમત મૂકી દઈ એફની જગ્યાએ એમ જી બરાબર જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ અપોન આર ઇ સ્ક્વેર બંને બાજુ દળ છે ઉડી જશે એમ એમ ઉડી જશે એટલે સ્મોલ જી બરાબર શું થઈ જશે તો કે કેપિટલ જી ઇન્ટુ એમ ઇ અપોન આર ઇ સ્ક્વેર જે અચળ દર્શાવે છે તેથી સ્મોલ જીનું મૂલ્ય પદાર્થના દળ એમ પર આધારિત નથી એમ કહી શકીએ આથી બધા જ પદાર્થો નીચે પૃથ્વી તરફ એક સરખા પ્રવ્યક્તિ પડે છે ત્રીજું આવે છે પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ એક કિલોગ્રામના પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વીય બળનું મૂલ્ય કેટલું હશે પૃથ્વીનું દ્રવ્યમાન છ ગુણ્યા દસની ચોવીસ ઘાત કિલોગ્રામ તથા પૃથ્વીની ત્રીજ્યા છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત મીટર છે તો અહીં તમે જોઈ શકો છો પૃથ્વીની અને તેની સપાટી પર એક કિલોગ્રામ દળનો જે પદાર્થ રાખેલો છે તે પદાર્થનું દળ એમ બરાબર એક કિલોગ્રામ કહી શકીએ એનું ગુરુત્વીય મૂલ્ય આપણે મેળવવાનું છે તો પૃથ્વીનું દ્રવ્યમાન આપણે આપી દીધું એમ ઇ બરાબર છ ગુણ્યા દસની ચોવીસ ઘાત કિલોગ્રામમાં અને પૃથ્વીની ત્રીજી આર ઈ બરાબર છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત મીટર તો પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ એક કિલોગ્રામ દળના પદાર્થો વચ્ચે લાગતા જે ગુરુત્વીય બળનું મૂલ્ય છે એને એફ વડે દર્શાવ્યો તો F બરાબર જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ આપોનારી સ્ક્વેર જીનું મૂલ્ય અચળ છે છ પોઈન્ટ સડસઠ ગુણ્યા એને ગુણ્યા એમ ઈ બરાબર પૃથ્વીનું દળ છ ગુણ્યા દસની ચોવીસ ગુણ્યા એક કિલોગ્રામ દળ છે એટલે આને એક છેદમાં આર ઈનો વર્ગ આર ઈ પૃથ્વીની ત્રીજિયા છ પોઈન્ટ ચાર ગુણ્યા છ એનો વર્ગ ચલો ઉપર છ પોઈન્ટ સડસઠ રાખીએ છીએ એને ગુણ્યા છ આવ્યું હવે ઘાતમાં આપણે જોઈએ તો ચોવીસમાંથી અગિયાર જાય તો તેર ઘાત વધશે એટલે ગુણ્યા દસની તેર ઘાત છેદમાં છ પોઈન્ટ ચાર બે વાર લેખા વર્ગ છે એટલે એને ગુણ્યા છ બે બાર એટલે દસની બાર ઘાત હવે છ પોઈન્ટ સડસાઠ ગુણ્યા છ છે આ ઉપર ઘાત થશે એટલે તેરમાંથી બાર ઘાત બાદ થશે એટલે એક ઘાત વધશે એટલે ગુણ્યા દસ છેદમાં છ પોઈન્ટ આઠ ગુણ્યા છ પોઈન્ટ ચાર ઉપર ગુણાકાર કરીએ છેદમાં આ બેનો ગુણાકાર કરીને બે પદને ભાગાકાર કરીએ તો નવ પોઈન્ટ સિત્યોતેર ન્યૂટન એટલે કે નવ પોઈન્ટ આઠ ન્યૂટન જવાબ મળશે જે બળ દર્શાવે છે એક કિલોગ્રામ દળના પદાર્થો છે જે ગુરુત્વીય બળનું મૂલ્ય દર્શાવે છે ચોથો પ્રશ્ન છે પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વીય બળથી આકર્ષે છે શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતાં મોટું હોય છે નાનું હોય છે કે સમાન હોય છે સમજાવો કઈ રીતે જવાબ લખી શકીએ કે પૃથ્વી જેટલા બળથી ચંદ્રને પોતાની તરફ આકર્ષે છે તેટલા જ બળથી ચંદ્ર પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે કારણ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તથા જુદા જુદા પદાર્થો પર તે લાગતા હોય છે જેથી બંને એકબીજાને સમાન મૂલ્યના બળ વડે આકર્ષે છે પણ બળની દિશા કેવી હોય છે વિરુદ્ધ હોય છે એટલે કહેવાનો મતલબ એ છે કે પૃથ્વીને ચંદ્ર છે એ એકબીજા તરફ આકર્ષતા હોય છે એટલે કે આઘાત અને પ્રત્યાઘાત બળ છે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એ જ રીતના અહીં જે ક્રિયાબળ છે ને પ્રતિક્રિયાબળ છે એ સમાન મૂલ્યનો છે ને વિરુદ્ધ દિશામાં લાગે છે જેના કારણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જે વિરુદ્ધ દિશામાં લાગતું સમાન મૂલ્યનું બળ છે એના કારણે એ એકબીજાથી મૂલ્યના બળ વડે આકર્ષે છે અને બળની વિરુદ્ધ દિશામાં એ બળ લાગતું હોય છે પાંચમું છે જો ચંદ્ર પૃથ્વીને આકર્ષ આકર્ષિત કરતો હોય તો પૃથ્વીચંદ્ર તરફ ગતિ કેમ નથી કરતી એમાં જવાબ આપણે લખી શકીએ જેટલા બળથી એફથી ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તેટલા જ બળ પૃથ્વી પૃથ્વીચંદ્રને આકર્ષે છે પણ પૃથ્વીનું દળ છે શું છે તો કે એમ ઇ બરાબર ચંદ્રનું દળ એમ જે સો જેટલું છે બરાબર પૃથ્વીનું દળ ચંદ્રનું દળ કરતાં સો ગણું કહી શકીએ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળ એફ બરાબર દળ ગુણ્યા પ્રવેગ થાય તેમાં દળ છે ખાસ ભાગ ભજવે છે પૃથ્વીનું દળ ખૂબ જ વધારે છે ચંદ્રનું દળ છે ઓછું છે તો એનો પ્રવેગ છે એટલે કે આકર્ષણ સુકામે એ નથી થતું એ પ્રવેગ ઉપરથી જાણી શકીએ તો પ્રવેગના કરતાં બનાવે તો એફના છેદમાં દળ હોયું જાય તો એફના છેદમાં એમ હોય જાય તો પ્રવેગ એ મળી જાય તો એ ચલે છે વનઅપોન એમ એટલે પ્રવેગમાં ફેરફાર ક્યારે થાય પૃથ્વી ચંદ્ર તરફ ગતિ સુકામ નથી કરતી એનો પ્રવેગ છે એ એકના છેદમાં એમ એટલે કે પૃથ્વીનું દળ એટલું બધું વધી જાય બરાબર ચંદ્ર કરતા તો એનો જે દળ છે એની અંદર ફેરફાર જોવા મળે એટલે કહી શકીએ ભલે એમાં એફ છે એ સમાન હોય બરાબર બળ બેમાં સમાન લાગતું હોય પણ એનું દળ છે પૃથ્વીનો ખૂબ જ વધારે છે એટલે એનો પ્રવેગ સાવ ઓછો થશે છેદમાં છે એટલે પોઈન્ટમાં આવશે છેદ મોટો હોય એટલે જવાબ શું આવે સાવ પોઈન્ટમાં આવે એટલે જે પૃથ્વીનો પ્રવેગ છે કેવો આવશે સાવ નહીં વધશે ચંદ્રનો પ્રયોગ આવશે પણ પૃથ્વીનો પ્રવેગ સાવ નહીં વધશે એટલે પૃથ્વીમાં ઉદભવતો પ્રયોગ છે એ ન ગણ્યા કહી શકીએ ગણી ન શકીએ એટલો ઓછો છે તેથી પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી એટલે નથી ગતિ કરતી છઠ્ઠો પ્રશ્ન છે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે જો પહેલું એક પદાર્થનું દ્રવ્યમાણ બમણું કરવામાં આવે બીજું પદાર્થો વચ્ચેનું અંતર બમણું અને ત્રણ ગણું કરવામાં આવે ત્રીજું બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે તો બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવવાનું છે પહેલુંમાં પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે છે તો એમ અને એમ દળવાળા બે પદાર્થોના કેન્દ્રો વચ્ચે અંતર ડી છે તો તેમની વચ્ચે પ્રવર્તું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ છેદમાં ડીનો સ્ક્વેર એ આપણી પાસે સમીકરણ છે પહેલું એમાં પહેલો એ કીધું હતું કે જો એક પદાર્થનું દળ છે એ બમણું કરવામાં આવે તો તો એને એફડેસ વડે દર્શાવ્યો તો એફડેસ બરાબર જી ઇન્ટુ ટુ એમ કરી દઈએ તો ટુ એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર એટલે બે ગુણ્યા જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર તો એફડેસ શું થયું હતું કે ટુ એફ જેટલું થયું એટલે બળ કેટલું થઈ જશે જો પદાર્થનું દળ બળ બમણું કરી દઈએ તો એનું બળ છે એ બમણું થઈ જશે બીજું એમાં એ આપેલું તો બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરીએ તો શું થાય તો એફડેસ બરાબર જી એમ ઇન્ટુ એમ ઓપોન ટુ ડી સ્ક્વેર કરી દઈએ ડીની જગ્યાએ ટુ ડી આખાનો વર્ગ તો બેનો વર્ગ ચાર થાય પણ છેદમાં છે એટલે એકના છેદમાં ચાર ગુણ્યા જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર એટલે એકના છેદમાં ચાર એફ જેટલું થાય એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરી દે તો બળ છે ચોથા ભાગનું થઈ જાય કેટલા ભાગનું થઈ જાય ચોથા ભાગનું અને બી હતું બે પદાર્થો વચ્ચેનું અંતર છે ત્રણ ગણું કરવામાં આવે તો એફ ડેસ મળશે જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ અપો થ્રી ડી સ્ક્વેર ટુ વન નાઇન જી એમ એમ ડી એટલે વન પોઈન્ટ નાઇન એફ જેટલું થાય એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર ત્રણ ગણું કરી દઈએ તો બળ છે નવમાં ભાગનું થઈ જાય કેટલામાં ભાગનું થઈ જાય નવમાં ભાગનું આ ત્રીજું છે બંને પદાર્થોનું દળ બમણું કરી દઈએ તો શું થાય તો એફ બરાબર

સાતમું છે એમાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો શું મહત્વ છે તો એનો જવાબ લખી શકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ઘણી બધી ઘટનાઓને સમજાવવામાં અગત્યનો ભાગ ભજવે છે જેમ કે આ પહેલું આપણે પૃથ્વી સાથે જકડી રાખતું બળ છે આપણે પૃથ્વીમાં જે સપાટી છે એની સાથે ચોટેલા રહીએ છીએ એનું મુખ્ય કારણ ગુરુત્વાકર્ષણ બળ છે બીજું પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું કે બીજા કૃત્રિમ ઉપગ્રહનું પરિક્રમણ થાય છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પણ એટલું છે જેના કારણે ચંદ્ર એની આસપાસ ફરે છે અને બીજા કૃત્રિમ ઉપગ્રહ જે સેટેલાઇટની વાત કરેલી છે એ પણ એની આસપાસ ફરતા હોય છે ત્રીજું સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ સૂર્યનું ગુરુત્વાકર્ષણ એટલું છે જેના કારણે એની આજુબાજુ બીજા ગ્રહો ફરે છે ચોથું ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતીને ઓઠ ચંદ્ર અને સૂર્યની જે પ્રક્રિયા થાય છે એમાં ચંદ્ર જ્યારે છે ત્યારે શીતળતા છવાય છે તેને કારણે દરિયાની જે સપાટી છે વધતી જાય છે બરાબર તો એમાં ભરતી આવતી હોય છે ને સૂર્યપ્રકાશના કારણે જે પાણી છે ઓછું થતું જાય તો ઓટ થતી હોય છે પાંચમું પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી તો પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે એકબીજાથી જકડાયેલું જોવા મળે છે વાતાવરણ છે એ ગુરુત્વાકર્ષણથી શું છે માધ્યમ જોકડાયેલું રહે છે તથા પૃથ્વી ઉપર વરસાદે નીચે પડે છે અને હિમવર્ષા જે થાય છે બરફની એ પણ નીચે પડે છે ગુરુત્વાકર્ષણના કારણે ત્યાર પછી આઠમો પ્રશ્ન છે મુક્ત પવનનો પ્રવેગ કેટલો છે તેનો જવાબ લખી શકીએ કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થ પૃથ્વી પર પડે છે આ બળને લીધે પદાર્થમાં અચળ પ્રવેગ ઉદ્ભવે છે આમ જ્યારે પદાર્થ મુક્ત રીતે પૃથ્વી તરફ પડતો હોય ત્યારે તેમાં ઉદભવતો પ્રવેગ એટલે મુક્ત પતનનો પ્રવેગ જે ગુરુત્વ પ્રવેગ જી જેટલો હોય છે તમે કોઈ પણ વસ્તુ છે એ મુક્ત રીતે મૂકી દે છે તો ક્યાં આવે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાં આવીને નીચે તરફ અચળ પ્રવેગથી ગતિ કરતી હોય અથવા પ્રવેગ વધતો જતો હોય એ રીતે ગતિ કરતી હોય બરાબર તો મુક્ત રીતે જે પતન કરતો હોય એનો પ્રવેગ છે એ જીના મૂલ્ય જેટલો જોવા મળે છે બરાબર પૃથ્વીની ઝીનું મૂલ્ય છે એના આધાર ઉપર રહે છે નંબર પ્રશ્ન છે પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું તેનો જવાબ શું હશે તો કે પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન ડબલ્યુ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે અને ડબલ્યુ કહેવામાં આવે છે તો આ રીતે પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન ડબલ્યુ કહેવાય છે ચલો ત્યાર પછી દસમો પ્રશ્ન છે અમિત પોતાના એક મિત્રના કહેવાથી ધ્રુવો પર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે તે સોનું વિષુવૃત પર પોતાના મિત્રને આપી દે છે શું તેનો મિત્ર ખરીદાયેલા સોનાના વજનથી સંતુષ્ટ હશે જો ના તો કેમ સૂચન આપેલું છે ધ્રુવો પર ઝીનું મૂલ્ય વિષુવૃત પરના મૂલ્ય કરતાં વધારે હોય છે આપને ખબર છે કે ધ્રુવો પર જે ઝીનું મૂલ્ય છે એના કરતાં વિષુ ઋતુ પર જે જીનું મૂલ્ય છે એ સૌથી વધારે છે જી એનું મૂલ્ય છે એના વિશેની આપણે ચર્ચા કરીએ તો પૃથ્વીની ત્રીજા ઉપર આધાર રાખશે એનો જવાબ લખી શકે કે અમિતનો મિત્ર ખરીદાયેલા સોનાના વજનથી સંતુષ્ટ થશે નહીં કારણ કે પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે ગુરુત્વપ્રયોગ જી એ કેટલું છે તો કે એ ચલન જી ચલે છે એકના છેદમાં આરી સ્ક્વેર પ્રમાણે જ્યાં આરી છે એ પૃથ્વીની ત્રીજા છે પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ પણ ક્યાં તો કે એકના છેદમાં એટલે ધ્રુવ પ્રદેશ આગળ પૃથ્વીની ત્રિજ્યા વિષુવૃત્ત પાસેની પૃથ્વીની ત્રિજ્યા કરતાં લગભગ એકવીસ કિલોમીટર જેટલી ઓછી છે તેથી પૃથ્વીનો ગુરુત્વ પ્રયોગ જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશો પાસે વિષુવૃત્ત કરતાં કેવું છે વધારે છે તેથી ધ્રુવો પર સોનાનું વજન વિષુવૃત્ત પરના સોનાના વજન કરતાં વધારે હશે ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન છે એક કાગળની સીટ તેના જેવી જ સીટને વાળીને બનાવેલ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે એવું કેમ થાય છે તો કાગળની સીટ અને તેને જેવી જ વાળીને બનાવેલી દડાની સાપેક્ષમાં તો કાગળની સીટ છે એનું ક્ષેત્રફળ તેવી જ સીટ બનાવેલ દડાના ક્ષેત્રફળ કરતાં કેવું હોય વધારે કાગળ છે એનું ક્ષેત્રફળ વધારે છે દડાનું ક્ષેત્રફળ એટલું નથી હવે તેને અડધો દિશામાં ફેંકવામાં આવે એટલે નીચેની દિશામાં ગતિ કરે તે દરમિયાન કાગળની સીટ પર દડાની સાપેક્ષે હવાનું ઘર્ષણબળ કેવું હોય વધારે હોય કારણ કે જેમ ક્ષેત્રફળ વધારે હોય એમ એના ઉપર ઘર્ષણબળ કેવું લાગે વધારે લાગે દડાનો સપાટી કેવી ઓછી છે તો એના ઉપર ઘર્ષણબળ કેવું લાગે ઓછું લાગે તેથી દડાની સાપેક્ષે કાગળની સીટ ધીમેથી નીચે પડશે એટલે ઘર્ષણબળ હવાનું નીચે લાગે છે એટલે ધીમે ધીમે ઘર્ષણ ઘર્ષણબળ સામે હવા છે એને લાગશે વધારે ક્ષેત્રફળમાં એટલે દડાની જેમ સ્પીડમાં નહીં આવે નીચે પણ ધીમે ધીમે આવશે બારમું છે ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ ગુરુત્વીય બળની સાપેક્ષમાં એકના છેદમાં છ ગણું છે એક દસ કિલોગ્રામના પદાર્થનું ચંદ્ર પર તથા પૃથ્વી પર ન્યૂટનમાં વજન કેટલું થશે ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વીની સપાટી પરના ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષમાં કેટલું છે છઠ્ઠા ભાગનું છે એમ કીધું છે તો દસ કિલોગ્રામ પદાર્થનું ચંદ્ર પર તથા પૃથ્વી પરના ન્યૂટનમાં વજન કેટલું થઈ મેળવવાનું છે એમ બરાબર દસ કિલોગ્રામ પદાર્થનું પૃથ્વી પર એ સપાટીનું વજન છે એ ડબલ્યુ ઇ આપણે કહી શકીએ એમ ઇન્ટુ જી પ્રમાણે તો એમ છે એ દસ કિલોગ્રામ એટલે દસ ગુણ્યા જી છે એ નવ પોઈન્ટ આઠ કિલોગ્રામ તો અઠ્ઠાણું નીટન જેટલું વજન થશે હવે પર પદાર્થનું વજન છે એ કેટલું છે એકના છેદમાં છ પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું છે તો કે અઠાણું એકના છેદમાં છ ગુણ્યા આપણે કરીએ તો કેટલો હશે સોળ પોઈન્ટ તેત્રીસ જેટલો હશે આમ આપેલ પદાર્થનું ચંદ્ર પરનું વજન ડબલ્યુ એમ સોળ પોઈન્ટ તેત્રીસ ન્યૂટન છે અને પૃથ્વી પર વજન ડબલ્યુ ઈ છે એ અઠ્ઠાણું ન્યૂટન જેટલું થાય છે તેર મુછી એક દડાને ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં ઓગણપચાસ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સના વેગથી ફેંકવામાં આવે છે તો દડા એને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી છે એ મેળવવાની છે અને બીજું પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે લાગતો કુલ સમય છે એ મેળવવાનો છે તેનો જવાબ લખી શકે કાર્તેજીન સંઘના પ્રણાલી મુજબ ઉર્ધ્વ દિશામાંના વેગને ધન અને પૃથ્વીની ગુરુત્વ પ્રવેગ એટલે કે અધો દિશામાંના પૃથ્વીના કેન્દ્ર તરફ ઋણ લેવામાં આવે છે અથવા તો ગતિની દિશાને ધન ગણતા અત્રે યુ બરાબર ઓગણપચાસ મીટર ઇન્ટુ સેકન્ડ યુનિવર્સ બરાબર એટલે કે જે ઉર્ધ દિશામાં ફેંકીએ છીએ ત્યારે એને ઉપરની દિશામાં ફેંકો છે બરાબર અને અધો દિશામાં ફેંકીએ તો નીચેની બાજુ તો ઉપર જતો હોય ત્યારે શું લેવાનું ધન લેવાનું કારણ કે એની ગતિ છે એ ઉપરની દિશામાં થાય છે દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ મેળવવાની છે પહેલાં તો એનો જીનું મૂલ્ય શું થશે તો વિરુદ્ધ થશે નીચે આવતું હોય તો જે ગતિ છે બરાબર એને ધ્યાનમાં લીધું તો એનો પ્રવેગ છે માઇનસ થઈ જશે એટલે પહેલાંની અંદર આપણે કહી શકીએ કે મહત્તમ ઊંચાઈ દડાનો અંતિમ વેગ વી બરાબર ઝીરો થશે હવે વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બરાબર ટુ એ એસ લખી શકીએ એસ શું છે તો કે મહત્તમ ઊંચાઈ એચ બરાબર એસની જગ્યાએ અંતર શું લેવાનું છે કે કેટલી ઊંચાઈએ પૂગી શકે એચ લખી નાખવાનો અને અંતિમમાં ઉપર જઈને દડો શું થશે એક જગ્યાએ મહત્તમ ઊંચાઈ સ્ટોપ થઈ જશે વી કેટલો મળશે ઝીરો મળશે બરાબર હવે વીની જગ્યાએ ઝીરો મૂકી દો કિંમત યુની જગ્યાએ ઓગણપચાસ મૂકો બરાબર ઓગણપચાસનો વર્ક થશે બરાબર ટુ ઇન ટુ એની જગ્યાએ માઇનસ નવ પોઈન્ટ આઠ બરાબર વિરુદ્ધ દિશામાં પ્રયોગ છે એટલે માઇનસ નવ પોઈન્ટ આઠ થયું અને એને ગુણ્યા એસની જગ્યાએ હાઈટ કેટલી થાય છે એ જ મેળવવાનો છે તો એ જ લખી નાખો એસની જગ્યાએ ચલો હવે અહીંયા બે ગુણ્યા નવ પોઈન્ટ આઠ છે એ છેદમાં જશે માઇનસ માઇનસ બે કોર પ્લસથી જશે તો ઓગણપચાસના વર્ગ છે ને ઓગણપચાસ ગુણ્યા ઓગણપચાસ છેદમાં બે ગુણ્યા પોઈન્ટ લખી શકાય આ બેનો ગુણાકાર એના છેદમાં આ બેનો ગુણાકાર કરીએ તો બેનો ભાગાકાર કરશું તો એકસો બાવીસ પોઈન્ટ પાંચ મીટર એટલે મહત્તમ ઊંચાઈ કેટલી જશે તો કે એકસો બાવીસ પોઈન્ટ પાંચ જેટલી દડા છે એ મોત્તમ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરશે અને બીજું છે એમાં સમય મેળવવાનો છે તો ધારો કે દરેક મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ટી છે તો વી બરાબર યુ પ્લસ એ ટી લખી શકીએ પી ક્યારે થાય તો કે શૂન્ય હોય ત્યારે ઊંચાઈ છે એ પ્રાપ્ત કરે છે મહત્તમ ઊંચાઈ ત્યારે વી કેવો થઈ જાય ઝીરો થઈ જાય ઊભો રહી જાય દડો એટલે અંતિમ વેગ છે પ્રારંભિક વેગ આપણે આપ્યો તો ઓગણપચાસ વત્તા એ છે વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ પોઈન્ટ આઠ અને ટી છે એ મેળવવાનો છે એટલે ટી એમના બરાબર હવે આ ઓગણપચાસ આ બાજુ જશે એટલે માઇનસ થશે બે એકવારથી માઇનસ માઇનસ કેન્સલ ઓગણપચાસના છેદમાં નવ પોઈન્ટ આઠ જશે એટલે ટી મળશે પાંચ સેકન્ડ બરાબર પાંચ સેકન્ડની અંદર એ દડો છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એટલી એકસો બાવીસ પોઈન્ટ પાંચ મીટર હમણાં મેળવી બરાબર હવે દડાને પૃથ્વીની સપાટી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એટલો જ શું થાય તો કે ઉપરથી નીચે આવતા લાગતો સમય થાય એટલે કે મહત્તમ ઊંચાઈથી પૃથ્વીની સપાટી પર પાછા આવવા માટેનો સમય તો પૃથ્વીની સપાટી પર પાછા આવવા માટે ફરવા માટે દડાને લાગતો સમય કેટલો તો કે પહેલાં ઉપર ગયો અને ઉપરથી નીચે આવ્યો એટલો કુલ સમય લાગે તો નીચેથી ઉપર ગયો ત્યારે પાંચ સેકન્ડ લાગે તો ઉપરથી નીચે આવ્યો એનો પણ પાંચ સેકન્ડ થાય તો બે ગુણ્યા પાંચ સેકન્ડ બે વાર પાંચ સેકન્ડ ગણીએ તો દસ સેકન્ડ કુલ સમય થાય બરાબર તો પાછા ફરવા માટે પણ લાગતો કુલ સમય ગણીએ બરાબર તો કેટલો થશે દસ સેકન્ડ થશે ચૌદમો છે ઓગણીસ પોઈન્ટ છ મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ છે એ મેળવવાનો છે તો અહીં ઓગ ઓગણીસ પોઈન્ટ છ મીટરની ઊંચાઈ છે એની ટાવર ટોચ પરથી એક પથ્થરને એમને ફેંકી દે છે મુક્ત પતન એમને કરે છે મૂકી દેવાનો ત્યાંથી મુક્ત પતન કે એટલે બરાબર પૃથ્વીની સપાટીને અડકેને ઈ પહેલાં એનો છેલો અડવાનો હોય ત્યાં સુધીનો અંતિમ વેગ છે એ મેળવી લેવાનો છે તો પ્રારંભિક શું હોય પકડી રાખ્યો હોય ઊંચાઈના ટોચ ઉપર બરાબર ત્યારે પથ્થરને પકડો હોય તો એનો યુ કેવો હોય એનો વેગ શૂન્ય હોય હવે પથ્થર ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરે છે તેથી ગતિની દિશાને ધન ગણ્યા તો એ બરાબર શું થશે પ્લસ જી એટલે કે પ્લસ નાઇન પોઈન્ટ એટ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનનો સ્ક્વેર અને પથ્થરે કાપેલું અંતર કેવું થશે એસ બરાબર ઓગણીસ પોઈન્ટ છ મીટર એ પણ ધન થશે બરાબર કારણ કે પૃથ્વી તરફ જઈ છે એટલે ધન લીધું છે ઓલું ઉર્દુઓમાં આગળના દાખલામાં જોયું હતું એમાં કેવું હતું ઋણ હતું કારણ કે નીચેથી ઉપર ફેંકતા હતા એટલે ઋણ લીધું હતું એમાં ચલો હવે સૂત્ર આ મૂકી દે વી સ્ક્વેર મને યુસ્કેર વિઝિકલ ટુ ટુ એસ પ્રમાણે વીસ્ક્વેર છે એ નથી ખબર એ મેળવવાનો છે અંતિમ વેગ યુ છે એ પ્રારંભિક વેગ શૂન્ય છે એટલે શૂન્ય એને ગુણ્યા બે ગુણ્યા એ છે એ કેટલો છે નવ પોઈન્ટ આઠ એને ગુણ્યા એસ આપણે ટાઈપ છે કાપેલું અંતર ઓગણીસ પોઈન્ટ છ મીટર ઊંચાઈ ત્યાંથી ફેંકીએ છે એટલે એસની જગ્યાએ એટલું અંતર રાખી દેવાનું ઓગણીસ પોઈન્ટ છ ચાલો આનો ગુણાકાર કરવાનો એટલે ઓગણીસ પોઈન્ટ છ ગુણ્યા ઓગણીસ વર્ગમૂળ કાઢવાનો તો બે વાર છે એટલે એકવાર કેન્સલ થશે એટલે વી બરાબર ઓગણીસ પોઈન્ટ છ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થશે અહીં પથ્થરની ગતિની દિશા અધો દિશા છે એટલે ધન ગણેલી છે તેથી પથ્થર પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ કેટલો થશે વી બરાબર ઓગણીસ પોઈન્ટ છ મીટર એટલો થશે ચલો એના પછીનો જોઈએ પંદરમો દાખલો છે એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં ચાલીસ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સના પ્રારંભિક વ્યક્તિ ફેંકવામાં આવે છે ઝી બરાબર દસ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વસ સ્ક્વેર છે એને લઈને પૃથ્વી પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ છે એ મેળવવાની છે પથ્થર દ્વારા થયેલ કુલ સ્થળાંતર તથા તેને કાપેલું કુલ અંતર કેટલું થશે મેળવવાનું છે હવે પથ્થરને કઈ દિશામાં ફેંકીએ છીએ તો કે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ એટલે ઉપરની તરફ હવે ચાલીસ મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ એને ફેંકો છે તો એને મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરી મેળવવાનું છે અહીંયા પણ તો યુ બરાબર સ્ટાર્ટિંગમાં પ્લસ ઉપરની દિશામાં જાય છે એટલે ધન ગણીએ છીએ એટલે એ ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ અને એ છે એ પ્રવેગ છે એ માઇનસ જી થશે કારણ કે પથ્થરનું જે બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ એની વિરુદ્ધમાં લાગે છે પથ્થર ઉપર જાય છે ગુરુત્વાકર્ષણ નીચે લાગે છે એટલે એને શું લે છે માઇનસ લે છે એટલે માઇનસ દસ મીટર ટુ સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર મહત્તમ ઊંચાઈએ પથ્થરનો અંતિમ વેગ ઉપર જઈને પછી પથ્થર સ્ટોપ થઈ જશે ઊંચાઈએ જઈને એની ગતિ છે ધીમી પડીને એક એકવાર એવું થશે કે તે ઊભો રહી જશે ત્યાં પથ્થર તો ત્યારે મહત્તમ ઊંચાઈએ ભોગીએ ત્યારે વી કેવો થઈ જાય શૂન્ય થઈ જાય એટલે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ એસ તો વી સ્ક્વેરની જગ્યાએ ઝીરો માઇનસ યુ સ્ક્વેરની જગ્યાએ ચાલીસનો સ્ક્વેર બરાબર ટુ ઇન્ટુ એની જગ્યાએ માઇનસ ટેન અહીં કિંમત છે એ માઇનસ ટેન લખવાની છે અને એસ છે એની જગ્યાએ એચ એચ એટલે મહત્તમ ઊંચાઈ એચને કરતાં બનાવી દઈએ તો ચાલીસના છેદમાં ચાલીસ એને ગુણ છેદમાં બે ગુણ્યા દસ બે કોર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર દસ ચાર ચાલીસ બરાબર બે બે ચાર અને ચાલીસ બે એંસી એટલે એચ એટલે મહત્તમ ઊંચાઈ છે એ એંસી મીટર જેટલી પ્રાપ્ત થશે એટલી ઊંચાઈ સુધી પથ્થર છે એ ઉપર જશે પછી કુલ સ્થાનાંતર અને તેને કાપેલું અંતર મેળવવાનું છે તો પથ્થરનું પ્રારંભિક સ્થાન અને ગતિ કર્યા બાદનું અંતિમ સ્થાન એક જ હોય બરાબર એટલે સ્થાનાંતર શું થઈ જાય શૂન્ય થઈ જાય પદાર્થ એની એ જગ્યાએ પાછો આવતો હોય ગમે ત્યાંથી ગતિ કરીને અને એને એ જગ્યાએ આવે એટલે એનું સ્થાનાંતર શું લખવાનું શૂન્ય લખવાનું અને પથ્થરે કાપેલું કુલ અંતર કેટલું થાય તો કે એંસી ઉપર ગયો અને પાછો ઉપરથી એંસી મીટર નીચે આવ્યો એંસીને એંસી એકસો સાઠ મીટર જેટલું પથ્થરે કાપેલું અંતર કહી શકીએ સોળમો છે પૃથ્વી તથા સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરો પૃથ્વીનું દ્રવ્યમાન છ ગુણ્યા દસની ચોવીસ ઘાત કિલોગ્રામ અને સૂર્યનું દ્રવ્યમાન બે ગુણ્યા દસની ત્રીસ ઘાત કિલોગ્રામ છે બંને વચ્ચેનું સરેરાશ અંતર એક પોઈન્ટ પાંચ દસની એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર ઘાત મીટર જેટલું છે તો પૃથ્વીના સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરવાની છે તો પૃથ્વીનું દળ એમ ઇ બરાબર છ ગુણ્યા દસની ચોવીસ ઘાત કિલોગ્રામ સૂર્યનો દળ એમએસ બરાબર બે ગુણ્યા દસની ત્રીસ ઘાત કિલોગ્રામ બંને વચ્ચેનું સરેરાશ અંતર ડી બરાબર થશે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર ઘાત મીટર ગુરુત્વાકર્ષણ બળ એ બરાબર છે જી ઇન્ટુ એમ ઇમએસ છેદમાં ડીનો સ્કવેર જી છે એ અચળ છે છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની અગિયાર માઇનસ અગિયાર ઘાત એમ ઇની જગ્યાએ લખવાનું છ ગુણ્યા દસની ચોવીસ ઘાત અને એમએસની જગ્યાએ બે ગુણ્યા દસની ત્રીસ ઘાત લખવાનું છેદમાં નો વર્ગ છે તો ડીની જગ્યાએ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર ઘાત એનો વર્ગ તો ઉપર ઘાત પ્રમાણે જોઈએ તો ત્રીસ ને ચોવીસ એમાંથી અગિયાર બાદ કરીએ એટલે તેતાલીસ વધશે છ બે બાર થઈ જશે તો છ પોઈન્ટ સડસઠ ગુણ્યા બાર ગુણ્યા દસની તેતાલીસ ઘાત અને છેદમાં એક પોઈન્ટ પાંચનો વર્ગ થાય બે પોઈન્ટ પચીસ અને ગુણ્યા અગિયારનો વર્ગ થાય અગિયાર બે બાવીસ એટલે દસની બાવીસ ઘાત બાવીસ ઘાત તેતાલીસમાંથી બાદ કરશો એટલે અહીંયા એકવીસ વધશે અને પોઈન્ટ આગળ લઈ લે તો ત્રણ પોઈન્ટ છપ્પન ગુણ્યા દસની બાવીસ ગાજ જેટલું ન્યૂટન ગુરુત્વાકર્ષણ બળ લાગશે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ત્યાર પછી સતમમાં જે કોઈ પથ્થરને સો મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે તે જ સમયે બીજા પથ્થર નીચેથી ઉપર નીચેથી ઉપરની દિશામાં પચીસ મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ ઉર્ધો દિશામાં ફેંકવામાં આવે છે તો બંને પથ્થર ક્યારે અને ક્યાં એકબીજાને મળશે બરાબર તો ઉપરથી નીચે મુક્ત પથ્થર રીતે ફેંકવામાં આવે છે એમને મૂકી દે પડતો મૂકી દે એટલે નીચે આવતો જશે અને આ નીચેથી પચીસ મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ ઉપર તરફ જાય છે બે વચ્ચેનું અંતર સો મીટર છે ટાવર ઉપર છે એટલે તો અહીંથી અંતર કેટલું પહેલો પથ્થર કાપે છે ડી મેળવવું પડે બીજું અંતર મેળવે છે એને કહેવાય ડી ત્યારે આપણને ખબર પડશે બંને ક્યાં ભેગા થશે તો ધારો કે બંને પથ્થર ગતિની શરૂઆત કર્યા બાદ ટી સમય એકબીજાને મળ્યા છે તે વખતે પથ્થર એક અધો દિશામાં ડી વન જેટલું અંતર કાપ્યું હોય અધો દિશામાં એટલે ઉપરની તરફ અને પથ્થર બે ઉર્ધો દિશામાં ડી જેટલું અંતર કાપ્યું છે એટલે અધો દિશામાં છે એ નીચેની તરફ અને ઉર્ધ્વ દિશામાં જે છે એ ઉપરની તરફ જાય છે એટલે એ ડી ટુ છે એ અંતર છે ઉપરની દિશામાં કાપશે બરાબર એટલે અધો દિશામાં ગતિ કરતો પથ્થર એક છે એ ક્યાં આવશે તો કે નીચેની તરફ આવશે ગતિની દિશા ધન ગણીએ તો યુ વન શૂન્ય એ વન છે એ નવ પોઈન્ટ આઠ લઈએ તો ડી વન પ્રમાણે અંતર મળી જાય યુ ટી પ્લસ આપ એટી સ્ક્વેર પ્રમાણે તો u પેલા પ્રારંભિકમાં શૂન્ય છે શૂન્ય પ્લસ હાફ એની જગ્યાએ નવ પોઈન્ટ આઠ ટી સ્ક્વેર નવ પોઈન્ટ આઠનું અડધું કરીએ તો ચાર પોઈન્ટ નવ તો ડી વન તમને મળશે ચાર પોઈન્ટ નવ ટી સ્ક્વેર ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પથ્થર બે માટેની ગતિની દિશા ગણ્યા તો યુ છે નીચેથી ફેંકે છે તો એ પ્લસ પચીસ મીટર સેકન્ડ ઇન્વર્સ મીટર ટુ સેકન્ડ ઇન્વર્સ થઈ જશે એ ટુ છે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ એની છે કાર્ય કરે છે એટલે માઇનસ લખવું પડે બરાબર કારણ કે નીચેથી ઉપર પથ્થર ફેંકે છે ને ગુરુત્વાકર્ષણ બળ એનું વિરુદ્ધ દિશામાં લાગે એટલે અહીંયા માઇનસ લખવું પડે એટલે ડી ટુ બરાબર હા યુ પ્લસ હાફ સ્ક્વેર પ્રમાણે પચીસ ટી યુ જગ્યાએ કિંમત મૂકી દે પચીસ એ જગ્યાએ માઇનસ આઠ તો માઇનસ નવ આઠ ભાઈ એટલે ચાર પોઈન્ટ નવ થઈ જાય તો ડી ટુ તમને મળશે પચીસ ટી માઇનસ નાઇન ફોર જ્યારે બંને પથ્થર એકબીજાને મળશે ત્યારે તેમાં ડી વન પ્લસ ડી ટુ બરાબર ડી થઈ જશે ચાર પોઈન્ટ નાઇન ટી સ્ક્વેર પ્લસ ટ્વેન્ટી ફાઇવ ટી માઇનસ ફોર પોઈન્ટ નાઇન ટી સ્ક્વેર આ બે કેન્સલ થશે એટલે ટ્વેન્ટી ફાઇવ ટી ઇઝ ઇકો ટુ હંડ્રેડ એટલે ટી બરાબર થાય ફોર સેકન્ડ બંને પથ્થરોએ ગતિની શરૂઆત કર્યા બાદ ફોર સેકન્ડને અંતે એકબીજાને મળી જશે જ્યારે બંને પથ્થર એકબીજાને મળશે ને ત્યારે એક વડે કપાયેલું અંતર મેળવવું પડે ડી વન બરાબર યુ ટી પ્લસ હાફ પ્રમાણે તો શરૂઆતનો ઝીરો ગુણ્યા ટી છે ચાર સેકન્ડ લાગે છે પ્લસ હાફ એટી સ્ક્વેર એ નવ પોઈન્ટ આઠ ટીની જગ્યાએ ચારનો વર્ગ તો અહીં તમે જોઈ શકો છો કે બે 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 ચાર અને ચાર બે આઠ અહીંયા આઠથી જશે એટલે નવ પોઈન્ટ આઠ ગુણ્યા આઠ એટલે અઠ્યોતેર પોઈન્ટ ચાર મીટર જેટલું અંતર કાપશે પહેલું પથ્થર પથ્થર બે વડે કપાયેલું અંતર છે એ જ રીતના યુ ટુ ટી પ્લસ હાફ એ ટુ સ્ક્વેર પચીસ ચાર પચીસ છે યુ છે અને સમય સેકન્ડમાં ચાર છે પ્લસ હાફ ઇન્ટુ યુ એટી સ્ક્વેર છે તો એ છે એ માઇનસ લખશે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધમાં કાર્ય કરે એટલે માઇનસ નાઇન પોઈન્ટ એટ ને ટી ટીની જગ્યાએ ચારનો વર્ગ તો અહીંયા થશે સો અને અહીંયા થાય નવ પોઈન્ટ એટ ફોર ફોર ને એટ કારણ કે ચારનો વર્ગ છે એટલે એટલે એ સોળ થાય ને આઠ બે સોળ છે જ ઉડી જાય એટલે નવ પોઈન્ટ આઠ ગુણ્યા આઠ એટલે સો માઇનસ આ બેનો ગુણાકાર અઠ્યોતેર પોઈન્ટ ચાર કરો એટલે એકવીસ પોઈન્ટ છ જવાબ આવે બંને પથ્થર એકબીજાને મળશે ત્યારે પથ્થર એક ટાવરની ટોચ પરથી અડધો દિશામાં અઠ્યોતેર પોઈન્ટ ચાર મીટર અંતર અને પથ્થર બે જમીનની ઉર્ધ્વ દિશામાં એકવીસ પોઈન્ટ છ મીટર અંતર જેટલું કાપેલું હશે ત્યાર પછી અઢારમાં છે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ એક દડો છ સેકન્ડ બાદ ફેંકવાવાળાના હાથમાં પાછો આવે છે તો પેલું એમાં આપેલું છે એ તેને કેટલા વ્યક્તિ ફેંકવામાં આવેલ છે બી આપેલું છે દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી છે સી આપેલું છે ચાર સેકન્ડ બાદ દડાનું સ્થાન મેળવવાનું છે તો અહીં ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ છે એટલે નીચેથી ઉપરની દિશામાં તો દડાને શિરોલમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે છ સેકન્ડ બાદ ફેંકનારના હાથમાં પાછો આવે છે તેથી દડાના ઉર્ધ્વગમન માટેનો સમય કેટલો થાય તો કે દડાનો અધોગમન માટેનો સમય હોય એટલો જ થાય એટલે કે નીચેથી તમે ફેંકો દડો તો ઉપર તરફ ગયો પછી જ્યાં સ્ટોપ થયો પાછો નીચે આવ્યો તો નીચેથી ઉપર અને ઉપરથી નીચે બે સમય કેવો લાગે સરખો લાગે તો નીચેથી ઉપર ગયો અને ઉપરથી નીચે આવ્યો એનો કુલ સમય તમને આપ્યો છ સેકન્ડ તો છ ભાઇંગા બે કરી દો એટલે બે સમય મળી જાય નીચેથી ઉપર ગયો એના ત્રણ સેકન્ડ અને ઉપરથી નીચે આવવાના ત્રણ સેકન્ડ ત્રણને ત્રણ થઈ ગયા છ સેકન્ડ મળી ગયા હવે આ દડાની ઉર્ધોગીતિ માટે ગતિની દિશામાં ધન ગણાતા મહત્તમ ઊંચાઈ કેટલી થઈ તો જ્યારે દડો ઉપર પૂગી જાય ત્યારે એની મહત્તમ ઊંચાઈ મેળવાની છે ત્યાં દડો સ્ટોપ થઈ જાય એટલે વી બરાબર શૂન્ય ટી છે એ ત્રણ સેકન્ડ એ છે એ માઇનસ નવ કારણ કે નવ પોઈન્ટ આઠ માઇનસ સુકામ થયા ઉપરની દિશામાં દડો ફેંકીએ છીએ ગુરુત્વાકર્ષણ કેમ લાગે વિરુદ્ધ દિશામાં લાગે કેટલા વ્યક્તિ ફેંકવામાં એટલે વી બરાબર યુ પ્લસ એટી પ્રમાણે ગણવાનું વી શૂન્ય બરાબર યુ પ્લસ એની જગ્યા માઇનસ નવ પોઈન્ટ આઠ એના ગુણ્યા ટીની જગ્યાએ ત્રણ તો યુ મળી જશે તમને નવ પોઈન્ટ આઠ ગુણ્યા ત્રણ એટલે ઓગણત્રીસ પોઈન્ટ ચાર આ બાજુ જશે એટલે માઇનસનો પ્લસ થઈ જશે એટલે યુ બરાબર ઓગણત્રીસ પોઈન્ટ ચાર મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવાસ જેટલું વેગ છે એ દડો ફેંકવામાં આવેલો ત્યારનો વેગ છે પછી દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ મેળવવાની અને ચાર સેકન્ડ બાદ દડાનું સ્થાન મેળવવાનું ત્યાર પછી બી છે મહત્તમ ઊંચાઈ તો એસ બરાબર યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર પ્રમાણે એચ બરાબર કરીએ એસની જગ્યાએ એચ લખી નાખવાનો યુ નવ ઓગણત્રીસ પોઈન્ટ ચાર ગુણ્યા ટી ત્રણ વત્તા હાફ એ છે માઇનસનો પોઈન્ટ આઠ અને ગુણ્યા ટી એટલે ત્રણનો વર્ગ ગણતરી કરશો એટલે અઠ્યાસી પોઈન્ટ બેમાંથી ચુમ્માલીસ પોઈન્ટ એક બાદ કરશો એટલે ચુમ્માલીસ પોઈન્ટ એક મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે દડો અને સી છે દડાને ઉર્ધો દિશામાં ફેંક્યા બાદ ચાર સેકન્ડને અંતે દડાનું સ્થાન તમને મળે છે એસ બરાબર યુ પ્લસ હાફ એટી સ્ક્વેર પ્રમાણે ઓગણત્રીસ પોઈન્ટ ચાર ગુણ્યા ચાર પ્લસ હાફ એની જગ્યા માઇનસનો પોઈન્ટ આઠ એને ગુણ્યા ટીનો એટલે ચારનો વર્ગ તો યુ ટી છે એનો ગુણાકાર થશે એકસો સત્તર પોઈન્ટ છ અને આનો ગુણાકાર થશે પણ માઇનસ નીચાની આવશે માઇનસ ઇઠ્યોતેર પોઈન્ટ ચાર એ બેન બાદ બાકી પોઈન્ટ બે મીટર અને દડો છે એ જમીનથી ઓગણચાળીસ પોઈન્ટ બે મીટરની ઊંચાઈ હશે અથવા તો મહત્તમ ઊંચાઈવાળા સ્થાનેથી નીચેની તરફ ચુમ્માલીસ પોઈન્ટ એક જે છે એમાંથી ઓગણચાળીસ પોઈન્ટ બે મીટરથી બાદ કરવાના બરાબર એટલે ચાર પોઈન્ટ નવ મીટર અંતરે દડો હશે કીધું શું દડો જમીનથી છે ને ઓગણચાલીસ પોઈન્ટ બે મીટરની ઊંચાઈ હશે એટલે કે મહત્તમ ઊંચાઈ જે પ્રાપ્ત કરી પણ એ ઉપરથી જે છે સ્થાન એમાં ચુમ્માલીસ પોઈન્ટ એક આપણને મળ્યું છે મહત્તમ ઊંચાઈ માટે એમાંથી ઓગણચાળીસ પોઈન્ટ બે છે એ બાદ કરીએ એટલે ચાર પોઈન્ટ નવ મીટર અંતરે એટલા ઊંચા સ્થાને દડો જોવા મળશે ત્યાર પછી ઓગણીસમાં આવે છે કોઈ પ્રવાહીમાં ડૂબાડેલ પદાર્થ પર ઉત્પ્લવક બળ કઈ દિશામાં કાર્ય કરે છે તેનો જવાબ લખી શકે કે પ્રવાહીમાં ડૂબાડેલ પદાર્થ પર લાગતું ઉત્પ્લવક બળ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં હોય છે એટલે કે પદાર્થની પદાર્થના વજનની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે કે પદાર્થ છે બરાબર એ ઉપર તરફ બળ લગાડતો હોય ઉર્ધ્વ દિશામાં તો એની વિરુદ્ધમાં પૂરતુઆકર્ષણનું જે બળ છે એ કેમ લાગતું હોય તો કે અધો દિશામાં લાગતું હોય તો એવી રીતના જે બળ લાગે છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રવાહીમાં ડૂબાળેલ પદાર્થ પર લાગે છે બીજું છે એના પ્રશ્ન વીસમાં છે પાણીમાં ડુબાડેલ પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા તે પાણીની સપાટી પર કેમ આવી જાય છે તો પ્લાસ્ટિકની ઘનતા કેવી છે પાણીની ઘનતા કરતાં ઓછી છે તેથી પાણી વડે પ્લાસ્ટિકના બ્લોક પર લાગતું ઉત્પ્લાવક બળ છે એ પ્લાસ્ટિકના વજન કરતાં વધુ થઈ જાય એટલે કે પ્લાસ્ટિકના બ્લોગ ઉપર જે ઉત્પ્લાવક બળ લાગવું જોઈએ એ પ્લાસ્ટિકના વજન કરતાં ઉત્પ્લાવક બળ છે એ વધારે લાગે કારણ કે વજન પ્રમાણમાં હલકો એટલે ઉપર આવી જાય પરિણામે પ્લાસ્ટિકના બ્લોકને પાણીની અંદરથી છોડી દેતા તે પાણીની સપાટી પર આવી જાય છે એક કિસ્મો છે પચાસ ગ્રામ દળ ધરાવતા કોઈ પદાર્થનું કદ વીસ સેમી ક્યુબ છે જો પાણીની ઘનતા એક ગ્રામ સેમી ઇનવર્સ ક્યુબ હોય તો પદાર્થ તળશે કે ડૂબશે તો અહીં પદાર્થનું દળ એમ બરાબર તમને આપ્યું છે પચાસ ગ્રામ પદાર્થનું કદ આપ્યું છે વી બરાબર વીસ સેમીનો ઘન તો પદાર્થની ઘનતા કેટલી થશે દળના છેદમાં કદ જેટલી દળ છે પચાસ ગ્રામ છે છેદમાં કદ કેટલું થશે વીસ સેમી ક્યુબ તો પચાસ ભેગા વીસ કરીએ તો બે પોઈન્ટ પાંચ થશે તો પદાર્થની ઘનતા થશે બે પોઈન્ટ પાંચ ગ્રામ ઇન્ટુ મીટર ઇનવર્સ ક્યુબ અને પાણીની ઘનતા છે એક ગ્રામ સેમી ઇનવર્સ ક્યુબ જેટલી છે તો એ પદાર્થની ઘનતા વધારે છે કે પાણીની ઘનતા વધારે તો કે પદાર્થની ઘનતા વધારે તો લખી શકે કે અહીં પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ છે તેથી પદાર્થ છે એ પાણીમાં ડૂબી જશે એટલે એમના છેદમાં વી કરી દેવાનું દળના છેદમાં કદ એટલે એની ઘનતા ખબર પડી જાય બાવીસમો છે પાંચસો ગ્રામ સિલ્બંદ પેકેટનું કદ છે એ ત્રણસો પચાસ સેમી ક્યુબ છે પેકેટ એક ગ્રામ સેમી ઇનવર્સ ક્યુબ ઘનતા ધરાવતા પાણીમાં ડૂબશે કે તરશે આ પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ છે એ કેટલું હશે તો ઉકેલ મેળવવાનો છે સીલબંદ પેકેટનું દળ એમ બરાબર પાંચસો ગ્રામ સિલ્બન પેકેટનું કદ છે વી બરાબર ત્રણસો પચાસ સેમી ક્યુબ તેથી પેકેટની ઘનતા દળના છેદમાં કદ કરવાનું પાંચસોના છેદમાં ત્રણસો પચાસ કરવાનું એટલે એક પોઈન્ટ ચારસો ઇઠ્યાવીસ ગ્રામ ઇન્ટુ સેમી ક્યુબ થશે અને પાણીની ઘનતા તો એક ગ્રામ ઇન્ટુ સેમી ક્યુબ હોય છે એટલે પેકેટની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ હોવાથી પેકેટ પાણીમાં ડૂબી જશે અહીં પેકેટ પાણીમાં સંપૂર્ણપણે ડૂબે છે તેથી પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ એ કેટલું થશે તો કે પેકેટનું કદ એને ગુણ્યા પાણીની ઘનતા જેટલું અને સામે દળ તમારે મેળવવું હોય તો શું કરવું પડે ઘનતાના ગુણ્યા કદ કરી નાખવાનું તો પેકેટનું કદ તમને આપ્યું ત્રણસો પચાસ સેમિક્યુબ પાણી ઘનતા એક છે તો એ પાણીનું દળ થઈ જશે પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ ત્રણસો પચાસ ગ્રામ જેટલું થશે બરાબર એમાં મેળવવાનું એ જ હતું પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ તો પાણીનો દર તમને મળી જશે એ પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનો દર છે ત્રણસો પચાસ સેમી ક્યુબ ગુણ્યા એક ગ્રામ ઇન્ટુ સેમી ઇન્વર્સ ક્યુબ એટલે સેમી ક્યુબને જે છે એ ઉડી જશે ઇનવર્સ તો વધશે કેટલું ત્રણસો પચાસ ગુણ્યા એક એટલે ત્રણસો પચાસ ગ્રામ વધશે એટલું દર ધરાવશે પાણીનો દર તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે અલગ અલગ જે પ્રશ્નો છે એમના સ્વાધ્યના પ્રશ્નોના જવાબો દાખલા સહિતને આપણે સમજણ પણ મેળવેલી છે માટે આવા ઘણા બધા વિડીયોસ છે મૂકાતા રહે છે ચેનલ પર માટે પહેલાં તો જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઈબ ન કરેલી સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન દબાવીજો જેથી કરીને આવા જેટલા વિડીયો મૂકાય એની નોટિફિકેશન આવી જાય કે આ વિડીયો મુકાયેલ છે તો તાત્કાલિક તમે ત્યારે જોઈ શકો ઘણા બધા બીજા પણ વિડીયોઝ છે મૂકાતા રહે છે અને એ ન જોયેલા હોય તો એ તમે પ્લેલિસ્ટની અંદર તમે જાશો ઉપર તો સ્ટાન્ડર્ડ નાઇન સાયન્સનું પ્લેલિસ્ટ છે એમની અંદર બીજા પણ સ્વાધ્યાયને લગતા અને બીજા ઘણા બધા પ્રશ્નોના જવાબ સહિતના એમના વિડીયોઝ તમને જોવા મળશે તો એ પણ તમે જોજો અને એ પણ તમને ગમે તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી કરીને એમને પણ ઉપયોગી થાય તો જોતા રહેજો આવા અલગ અલગ વિડીયોઝ જેથી તમારું જ્ઞાન પણ વધતું રહેશે થેન્ક યુ વેરી મચ કાળજી રાખજો ટેક કેર